नमस्कार विद्यार्थी मित्रों, भौतिक विज्ञानना लेक्चरमां आपનું स्वागत છે। આપણે લાસ્ટ લેક્ચરમાં સદિશ એટલે કે સમતલમાં ગતિની ચેપ્ટરની શરૂઆત કરી હતી। આપણે ભણ્યા હતા કે સદિશ રાશિ કોને કહેવાય છે, અદિશ રાશિ કોને। તો જે સદિશને દર્શાવવા માટે માત્ર સોરી જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે એને આપણે અદિશ કીધું હતું, અને જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે એને આપણે ભૂ કીધું હતું। સદિશ ભૌતિક રાશિને દર્શાવવા માટેની સંજ્ઞા પર તીર દોરવામાં આવે છે અથવા તેને બોલ્ડ કર એટલે કે ઘાટી કરીને લખવામાં આવે છે। ત્યારબાદ આપણે સ્થાન અને સ્થાનાંતર સદિશ ભણ્યા હતા, અને છેલ્લે આપણે સદિશોની સમાનતા ભણી હતી, મૂલ્ય સમાન હોય અથવા ન પણ। પ્રતિ સમાંતર સદિશ કોને કહેવાય, તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોને પ્રતિ સમાંતર સદિશ કહેવાય, અને અસમાંતર સદિશ કોને કહેવાય, તો કે સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેને અસમાંતર કહેવાય। અહીંયા સુધી આપણે ભણ્યા હતા, ત્યારબાદ અત્યારે આપણે ભણવાનું છે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર। સદિશ વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર, બરાબર। ધારો કે કોઈ સદિશને વાસ્તવિક સંખ્યા લેમ્ડા વડે ગુણવામાં આવે તો મળતો સદિશ છે ઈ સદિશથી લેમ્ડા ગણો હોય છે, લેમ્ડા ગણો હોય છે, અને એનું પરિણામ પણ સદિશ જ હોય છે। એટલે કે જે સદિશ મળે છે ઈ સદિશ સદિશ હોય છે। એટલે કે જો કોઈ સદિશ વાસ્તવિક સંખ્યા લેમ્ડા વડે ગુણવામાં આવે તો મળતું પરિણામ સદિશ, અને તે લેમ્ડા ગણું હોય છે। એટલે કે જો કોઈ સદિશ CN જો એ સદિશને લેમ્ડા વડે ગુણતા મળતું પરિણામ લેમ્ડા એ સદિશ કેટલા ગણું છે, લેમ્ડા બરાબર, અને એનું મૂલ્ય કેટલા ગણું હશે, તો કે મૂલ્ય એટલે લેમ્ડા એના મૂલ્યથી લેમ્ડા ગણું હશે। દાખલા તરીકે ધારો કે આ એ સદિશ એને હું વાસ્તવિક સંખ્યા બે વડે ગણું તો મળતો સદિશ છે એની દિશામાં જશે કેટલા ગણું હશે, બે ગણું ઓકે કમ્પ્લીટ। હવે ધારો કે માઇનસ એ સદિશ ને લેમ્ડા વડે ગુણો તો મળતો સદિશ શું હશે, માઇનસ લેમ્ડા એ સદિશ, મળતો સદિશ શું હશે, માઇનસ લેમ્ડા એ સદિશ।
અને એનું ખોલી લે લેમડા કે એટલે કે વર્તો સદિશ છે ઈ ઈ સદિશ ની વિરુદ્ધ દિશામાં રૂમ નિશાની હું સૂચવે છે કે ઈ સદિશ ની વિરુદ્ધ દિશામાં અથવા તો એ સદિશ ને માઈનસ લેમડા વડે તો પણ કે દિશામાં થશે વિરુદ્ધ દિશામાં થશે દાખલા તરીકે એ સદિશ ને માઈનસ 1.5 વડે ગુણતા તો માઈનસ 1.5 વડે ગુણો તો શું મળે માઈનસ 1.5 એટલે કે જો આ એ સદિશ હોય બરાબર તો આની વિરુદ્ધ દિશામાં એટલે આ માઈનસ એ સદિશ થયો કે નહીં તો મળતો સદિશ છે એ સદિશ થી કેટલા ગણો દોઢ ગણો માઈનસ 1.5 એ સદિશ બરાબર કમ્પ્લીટ ફરીથી કહી દઉં જો વાસ્તવિક ધન સંખ્યા વડે ગુણો તો એના ગણો જ થશે અને વાસ્તવિક ઋણ સંખ્યા વડે ગુણો તો એટલા ગણો જ થશે પણ ધન સંખ્યા વડે ગુણો તો બે સદિશોની દિશા કેવી મળશે સમાન પણ ઋણ સંખ્યા વડે ગુણો તો જે સદિશને ગુણો છે એની વિરુદ્ધ દિશામાં સદિશ તમને મળશે આ ઉપરાંત અહીં ગુણાકારમાં લેવાતો લેમડા છે એવું જરૂરી નથી કે આંકડો જ હોય એક હોય અદિશ ભૌતિક રાશિ પણ હોય શકે એક હોય અદિશ ભૌતિક રાશિ પણ હોય શકે એટલે અહીંયા લખ્યું કે અહીં ગુણાકારમાં લેવાતો લેમડા એ અદિશ ભૌતિક રાશિ પણ હોય શકે અદિશ ભૌતિક રાશિ પણ હોય શકે દાખલા તરીકે વેગ સદિશ ને વેગ સદિશ ને સમય અદિશ વડે ગુણતા મળતું પરિણામ સ્થાનાંતર સદિશ છે બરાબર ફરીથી કહી દો વેગ ભૌતિક રાશિ કે સદિશ લેમડા તરીકે કોણ આવ્યું સમય એટલે વેગ ને તો સમય વડે ગુણવામાં આવે તો મળતો પરિણામ કેવો છે સદિશ જ છે આમ કોઈ સદિશ ને વાસ્તવિક સંખ્યા વડે ગુણો કે અદિશ ભૌતિક રાશિ વડે ગુણો મળતો પરિણામ હંમેશા કેવો હોય સદિશ બરાબર કમ્પ્લીટ આ સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર હવે આપણે ભણશું સદિશોનો સરવાળો અને બાદબાકી સદિશોનો સરવાળો અને બાદબાકી આ લેખની રીત કઈ રીતે આ લેખની રીતે સદિશનો સરવાળો પેલા ખાલી સરવાળો જ ભણ્યો ધારો કે આકૃતિમાં દર્શાવેલા બે સદિશ આ બી સદિશ છે અને આ એ સદિશ છે આ બે નો સરવાળો કરવો છે ધારો કે આકૃતિમાં દર્શાવેલા બે સદિશો એ અને બી નો સરવાળો કરવો છે તેના માટે શું કરવાનું તો કે કોઈ એક સામાન્ય બિંદુ ધારો એટલે કે તમે તમને આલેખ થાય કોઈ આલેખ એટલે સામાન્ય બિંદુ ધારો ને એને ઓ નામ આપો અને મે ઓ નામ આપો બરાબર હવે ઓ માંથી એના મૂળ રેતો અને એની દિશામાં નો સદિશ ઓ ને ઓ માંથી ઓ એની દિશામાં અને એના મૂલ્ય જેટલો સદિશ દોરી જે સદિશ ને નામ આપ્યા એટલે ઓપી આમ ઓપી સદિશ બરાબર શું થશે એ સદિશ બરાબર હવે ઓપી સદિશના શેષ પરથી ઓપી સદિશના શેષ પરથી બી ની દિશામાં અને બી ના મૂલ્ય જેટલો સદિશ
તો આના માતા પરથી બીના મૂલ્ય જેટલો ને બીજી દિશામાં સદિશ થયું તો આ કયો સદિશ છે બી સદિશ અને નામ આપ્યું ક્યુ આમ પી ક્યુ સદિશ બરાબર કયો સદિશ થશે બી સદિશ હવે એની પૂછ અને બી ના શેષ ને જોડતો સદિશ એની પૂછ અને બી ના શેષ ને જોડતો સદિશ દોરો આ સદિશ પાસે ઓ ક્યુ સદિશ અને આ ઓ ક્યુ સદિશ જ બે સદિશોનો શું દર્શાવશે સરવાળો ને આને આપણે પરિણામી સદિશ આર નામ આપીશું હું નામ આપીશું પરિણામી સદિશ આ આયા બંને સદિશો તેમજ પરિણામી સદિશ ત્રિકોણની રચના કરતી હોવાને કારણે અને બે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત કહે છે કાઈ નહીં ફરીથી એક એકવાર તમને કહી દઉં આ એવી રીતે ઉપયોગી નથી આપણે બેઝિક રીતે જ આગળ જતા ભણશું બેઝિક રીતે સરવાળા માટે ઉપયોગી છે પણ હવે કેવી કાયદી છે એટલે ભણ્યું કે ધારો કે આ એ અને બી નો સરવાળો કરો તો સૌ પ્રથમ શું કરવાનું તો કે કોઈ એક બિંદુ ધારો એ બિંદુ માટે એના મૂલ્ય જેટલો ને એની દિશામાં સદિશ દોરો જેને આપણે હું નામ આપ્યું ઓપી હવે એ સદિશ ના શેષ પરથી બી ના મૂલ્ય જેટલો બીની દિશામાં સદિશ દોરો જેને નામ આપ્યું આપણે બી સદિશ એની કોચ બી નો શેષ આ બેને જોડતો સદિશ દોરો તો એ સદિશ છે એ બે સદિશોનો સરવાળો દર્શાવતો પરિણામી સદિશ છે એ પ્લસ બી સદિશ અને જેને નામ આપ્યું છે આપણે આર છે અહીંયા ત્રણે ત્રણ સદિશો શેની રચના કરે છે ત્રિકોણ એટલા માટે આને બે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત કહે છે આ કઈ રીત છે ત્રિકોણ આ ઉપર બીજી રીતે પણ આ બે સદિશોનો સરવાળો કરી શકે કઈ રીતે તો કે ફરીથી એ વસ્તુ કોઈ એક સામાન્ય બિંદુ ધારો અને આ સામાન્ય બિંદુ મે હું નામ આપું બરાબર હવે ઓ માંથી એની દિશામાં અને એના મૂલ્ય જેટલો સદિશ દોરો ઓ માંથી એના મૂલ્ય જેટલો અને એની દિશામાં સદિશ દોરો જેને નામ આપ્યું આપણે ઓ પી આમ ઓ પી સદિશ બરાબર છે હવે ઓ માંથી બીના મૂલ્ય જેટલો બીની દિશામાં સદિશ દોરો તો ઓ માંથી બીના મૂલ્ય જેટલો બીની દિશામાં સદિશ દોરો જેને નામ આપ્યું આપણે ઓ પી તો દેખાય છે ઓ પી ક્યુ અને આને નામ આપી દઉં એસ બરાબર હવે આ જો ઓ ક્યુ અને પી એસ બે સમાન છે કે આમ લખી શકું કે ઓ ક્યુ સદિશ બરાબર પી એસ સદિશ એટલે કે આ બી સદિશ જોયું આ પણ બી સદિશ એ રીતે ઓ પી સદિશ બરાબર ક્યુ સદિશ થશે ક્યુ એસ બરાબર તો આ સદિશ સી ક્યુ સદિશ થશે એ હવે ઓ માંથી એસ ને જોડતો વિકર્ણ એટલે કે સમાંતર ચતુષ્કોણનો મોટો વિકર્ણ ઓ એસ સદિશ બરાબર શું થશે આર સદિશ એના બરાબર એ પ્લસ બી નકર એ જોઈ શકો આ એ સદિશ છે આ બી સદિશ તો આ પરિણામી સદિશ શું થાય એ પ્લસ બી સદિશ કારણ કે અહીં ત્રિકોણ બની ગયો તેવો ત્રિકોણ અહીં બની ગયો કે નહીં બરાબર પણ આ એકને કઈ રીત કહેવાય તો કે સમાંતર ચતુષ્કોણ ની આ ત્રિકોણ ની રીત કે ના કઈ રીત છે સમાંતર ચતુષ્કોણ ની રીત ફરીથી કહી દઉં કે આમાં બે જુદા જુદા બિંદુ માંથી સદિશ જોઈ રહ્યા હતા આમાં એક જ બિંદુ માંથી કે ઓ માંથી એ ની દિશામાં એના મૂલ્ય જેટલો સદિશ દોરો ઓ માંથી બી ના દિશામાં બી ના મૂલ્ય જેટલો સદિશ દોરો સમાંતર ચતુષ્કોણ પૂર્ણ થાય તે રીતે બાજુ પૂર્ણ થાય ઓ માંથી વિકર્ણ દોરો તો એ વિકર્ણ છે એ આ બે સદિશોનો સરવાળો દર્શાવતો પરિણામી સદિશ હશે ઓકે કમ્પ્લીટ હવે સરવાળો તો બને પણ સરવાળાના ગુણધર્મ
સરવાળાના ગુણધર્મ. તો પેલો ગુણધર્મ છે કે બે સદિશનો સરવાળો સમક્રમી હોય છે. બે સદિશનો સરવાળો સમક્રમી હોય છે એટલે કે A સદિશ પ્લસ B સદિશ ઇઝ ઇક્વલ ટુ B સદિશ પ્લસ A સદિશ. એટલે કે A માં B ઉમેરો કે B માં A ઉમેરો કઈ ફેર પડતો નથી. એટલે કે પેલા અહીંયા A સદિશ જોયો એની જગ્યાએ મેં પેલા અહીંયા B સદિશ જોયો કે B ના મૂલ્ય જેટલો B ની દિશામાં સદિશ દોરો. પછી B ના શેષ પર જે કયો સદિશ દોરીએ આપણે A સદિશ, તો આ B ને જોડતો સદિશ આવો બનશે. એ પણ હું દર્શાવશે A પ્લસ B. જૂથના નિયમને અનુસરે છે. સમાન જ મળે છે એટલે કે જૂથના નિયમ ને અનુસરે છે. બરાબર. ત્રીજો સમાન મૂલ્યના ને પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશો છે એ સદિશો શૂન્ય સદિશ કહેવાય. એટલે કે એનો સરવાળો કરતા કેવું પરિણામ મળે? શૂન્ય. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં સદિશનો સરવાળો શૂન્ય સદિશ આપે છે. દાખલા તરીકે મારે A સદિશ પ્લસ માઇનસ A સદિશ. દાખલા તરીકે A સદિશ પ્લસ માઇનસ A સદિશ ઇઝ ઇક્વલ ટુ થશે શૂન્ય સદિશ. એટલે કે A માં મારે માઇનસ A ઉમેરવો છે તો હું A ના મૂલ્ય જેટલો એની દિશામાં સદિશ દોરું. હવે આના શેષ પરથી A ના મૂલ્ય જેટલો પણ એની વિરુદ્ધ દિશામાં સદિશ દોરું તો અહીંથી આ વિરુદ્ધ થાય છે. તો આ બંને સરવાળો કરો તો કેવો સદિશ મળશે? શૂન્ય. કેવો સદિશ મળશે? શૂન્ય. એ સમાન મૂલ્યને અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોનો સરવાળો શૂન્ય સદિશ આપે છે. શૂન્ય સદિશના ગુણધર્મ જોઈએ તો A સદિશ પ્લસ શૂન્ય સદિશ ઇઝ ઇક્વલ ટુ હું થાય A સદિશ. A સદિશ ગુણ્યા શૂન્ય સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર. અને શૂન્ય ગુણ્યા A સદિશ બરાબર શૂન્ય. એટલે કે જો A સદિશને ઝીરો વડે ગુણવામાં આવે તો પણ શું મળે? શૂન્ય સદિશ જ મળે છે. અને શૂન્ય સદિશનું મૂલ્ય શૂન્ય હોવાને કારણે દિશા કઈ છે ખબર પડતી નથી. તો આ ત્યાં સદિશોના સરવાળાના ગુણધર્મ. પેલો હતો કે બે સદિશોનો સરવાળો સમક્રમી છે એટલે કે A માં B ઉમેરો કે B માં A ઉમેરો કઈ ફેર પડતો નથી. બીજો છે કે બે સદિશોનો સરવાળો જૂથના નિયમને અનુસરે છે એટલે કે A માં B ઉમેરી પછી C ઉમેરો કે A માં એમ ન રાખે પેલા B માં C ઉમેરી પછી A ઉમેરો કઈ ફેર પડતો નથી. અને ત્રીજો કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશનો સરવાળો કરો તે કેવો સદિશ આપે છે? શૂન્ય સદિશ. ઓકે, કમ્પ્લીટ આટલું. હવે આવતા લેક્ચરમાં આપણે બે સદિશો બાદબાકી પણ. થેન્ક યુ.